નમસ્કાર મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. આજે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એના અસાઇનમેન્ટ કઈ રીતે લખવા, આપણો આજનો ટૉપિક છે. મને કોઈએ કમેન્ટ કરીને પૂછેલું હતું કે અસાઇનમેન્ટ કઈ રીતે લખવા, એના વિશે થોડુંક સજેસ્ટ કરો. તો આ સજેસ્ટ કરવા માટે એક વિડીયો બનાવું છું, બરાબર. તો એની અંદર અસાઇનમેન્ટ કઈ રીતે લખવા એના વિશે આપણે જાણકારી મેળવીએ. તો સૌથી પહેલાં તમને ખબર હશે કે તમારું જે સ્ટડી સેન્ટર છે ત્યાંથી તમારે જાણકારી મેળવવાની કે અસાઇનમેન્ટ લખવાના કઈ રીતના છે. જો તમારું સેન્ટર સુરત હોય, કેપી કોલેજ હોય, તો તમને સીધે સીધી એક અસાઇનમેન્ટ બુક આપવામાં આવશે, જેની અંદર તમારે શું કરવાના હશે, તેની અંદર તમારે અસાઇનમેન્ટ લખવાના હશે. હવે અસાઇનમેન્ટ બુક કઈ રીતની હોય છે તમને એક સેમ્પલ બતાડી દઉં. સ્ક્રીન ઉપર તમને અત્યારે એક સેમ્પલ દેખાશે. હા, આ જે છે કેપી કોલેજ સુરત જે છે એ જે તમારું સેન્ટર હોય તો ત્યારે તમને આવી એક બુક મળશે, જે 7 સેટની અંદર મળે છે 80 રૂપિયામાં, બરાબર. એના પૈસા લે છે, 80 રૂપિયામાં 7 સેટ મળે છે. અને આની અંદર તમારે શું કરવાનું હશે, આ ઉપર આ બધું નામ, રોલ નંબર, વિષય, ક્લાસ બધું લખીને પછી અંદર તમારે આવા પેજ હશે, આ પેજની અંદર તમારે અસાઇનમેન્ટ લખવાના રહેશે, બરાબર. આ કેપી કોલેજ સુરત માટે થઈ ગયું. હવે જો બીજા સેન્ટર ઉપર તમે હો તો તમારે શું કરવું પડશે કે તમારે ત્યાંથી જઈને ત્યાં પૂછપરછ કરવી પડશે કે કઈ રીતના અસાઇનમેન્ટ લખવાના છે. કદાચ તમને ફાઇલ પેજ પર પણ અલાઉ કરશે, તો તમને એક વખત પૂછી લેવાનું રહેશે. હવે આ અસાઇનમેન્ટ જે છે એની અંદર કંઈક તમારે બાબતો ધ્યાન રાખવાની છે. હવે એ બાબતો કઈ છે ધ્યાન રાખવાની, હું તમને એ પણ કહી દઉં છું. તમને અસાઇનમેન્ટ જ્યારે ડાઉનલોડ કરશો ત્યારે અસાઇનમેન્ટની અંદર તમને કંઈક એ લખેલા છે સૂચનાઓ, એ જોઈ લઈએ. આપણે કઈ કઈ સૂચનાઓ આપેલી છે, કોઈ પણ એક અસાઇનમેન્ટ ખોલી લઈએ. આ સૂચનાઓ કઈ કઈ છે એ જોઈએ આપણે. જો આ અસાઇનમેન્ટનું આ તમારું પેલું અભ્યાસ કેન્દ્રની લાસ્ટ ડેટ તમને ખબર હશે 31/5 છે, બરાબર. જે લોકોએ ફર્સ્ટ યરમાં એડમિશન લીધું છે એમના માટે. હવે આ જે છે અહીંયા એ લોકોએ કીધું છે કે સ્વાધ્યાય કાર્યમાં પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબ આપણે આપ તમારી ભાષામાં લખવાના રહેશે, બરાબર. કોપી કરવાના નથી, સીધા બેઠે બેઠે બુકમાંથી લખવાના નથી. એવું આ લોકોએ કીધું છે કે તમારે સમજીને, જાતે વાંચીને, જાતે સમજીને પછી તમારા શબ્દોમાં એ લખવાનું રહેશે, બરાબર. અને આનામાં પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા 11 માર્ક્સ તો મેળવવા જ જોઈએ, જો તમે પાસ ગણાશો. અને એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આનું પુનઃમૂલ્યાંકન થતું નથી, એટલે એક વખત તમે બરાબર લખી ના લાવો તો તમને સર સામેથી કહેશે નહીં કે ભાઈ પાછા લખીને ના આવ, સીધું ફેલ કરીને આગળ જવા દેશે. એટલે તમને નેક્સ્ટ યરમાં પાછું અસાઇનમેન્ટ લખવું પડશે, બરાબર. તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની રહેશે. 11 ગુણ મિનિમમ તમને લાવવા જરૂરી જ છે, બરાબર. અને આ અસાઇનમેન્ટ જમા કર્યા પછી એ લોકો પાસેથી રસીદ લેવાની. એ બધું જે એટલું લખેલું છે ને અગત્યની સૂચનાઓ બધી વાંચી લેજો એક વખત. એ લોકો પાસેથી રસીદ લેવાની પછી પાછા એ ચેક થઈ જાય અસાઇનમેન્ટ, બરાબર. તો એ અસાઇનમેન્ટ તમારે પાછા લઈ લેવાના કે ભવિષ્યમાં ક્યાંય પણ કંઈ પણ થાય તો તમને આ અસાઇનમેન્ટ બતાવવા પડે, અને એ અસાઇનમેન્ટ તમને વાંચવા માટે પણ કામ લાગશે, બરાબર. તો અસાઇનમેન્ટ તમે લખશો એની પહેલાં તમારે આ જે અત્યારે અસાઇનમેન્ટની આખી કોપી છે એની પ્રિન્ટ કાઢીને લગાડવાની રહેશે કે ક્વેશ્ચન કયા કયા છે, બરાબર. અને અસાઇનમેન્ટ ચેક થઈ ગયા પછી, બધું થઈ ગયા પછી એ પોર્ટલ ઉપર મૂકવામાં આવશે. એના માર્ક્સ કેટલા માર્ક્સ તમને મળ્યા છે તો એ માર્ક્સ તમે પોર્ટલ ઉપરથી પણ જોઈ શકશો. બસ આટલું હતું મિત્રો આ વિડીયોમાં. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. જ્યાં કંઈક તમને ડાઉટ હોય તો મને કમેન્ટ કરીને કહેજો કે શેના ઉપર વિડીયો બનાવવાનો છે, પછી આપણે એ વિડીયો બનાવીને તમને સમજાવીશું, બરાબર. આ એક વખત વાંચી લેજો, આ બહુ અગત્યની વાત છે મિત્રો. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.